નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્યુટરની અંદર પાઠ પહેલો જોઈશું કમ્પ્યુટર પરિચય પરિચય એટલે શું કે ઓળખ જે તે વસ્તુની કે વ્યક્તિની ઓળખ જેમ કે આજે આપણે જોઈશું કમ્પ્યુટર તો કમ્પ્યુટરની ઓળખ એટલે કે કમ્પ્યુટરનો પરિચય એના વિશે આપણે જોઈએ તો એક કમ કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે જો તમે બુકની અંદર જોઈ શકો છો કમ્પ્યુટર વીજળીથી ચાલે છે સાચી વાત છે ને વિદ્યાર્થી મિત્રો વીજળીથી ચાલે છે કમ્પ્યુટર એક યંત્ર એટલે કે મશીન છે મશીન એટલે ઇલેક્ટ્રિકથી ચાલતું વીજળીથી ચાલતું હોવાના કારણે તે ઇલેક્ટ્રોનિક સાધન હોવાના કારણે એ યંત્ર અથવા તો મશીન તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મશીન એટલે માનવીના કાર્યોને ઝડપી અને સરળ બનાવનાર હોય છે બરાબર ને મશીનથી કામ કરતા હોઈએ અને હથથી કામ કરતા હોઈએ એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે જેમ કે અહીંયા ઘણી ચિત્રમાં આપણને આપ્યું છે કે જો તમે સાયકલ પર સ્કૂલે આવતા હો અને કારની અંદર સ્કૂલે આવતા હો તો બંનેમાંથી કઈ એવી કયું સાધન એવું છે કે જેથી આપણે ઝડપી સ્કૂલ પર જઈ શકીએ તો કે કાર બરાબર ને ગાડી એવી જ રીતે અહીંયા મિક્સર આપેલું છે અને અહીંયા એક ઘરઘંટી આપેલી છે એટલે કે ઘંટી આપેલી છે બરાબર તો મિક્સરની અંદર આપણે ઝડપથી કામ કરશું કે ઘંટીમાં તો ઘંટીથી આ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે બરાબર તેવી જ રીતે કમ્પ્યુટર કમ્પ્યુટરથી આપણે ઝડપથી એની અંદર કાર્ય કરી શકીએ છીએ તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક સાધન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા નીચે આપણને આપેલું છે વાંચો લખો અને યાદ રાખો તો એમાં જોઈએ પહેલાં કે માનવીએ બનાવેલ વસ્તુ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ હોય છે અથવા તો કહેવાય છે બરાબર ને માનવીએ બનાવેલ વસ્તુ સર્જિત એટલે કે કૃત્રિમ કહેવાય એટલે શું તો જે કંઈ પણ વસ્તુ માનવીએ બનાવેલી છે માણસે બનાવેલી છે તો તે વસ્તુ બધી જ કૃત્રિમ કહેવાય છે એટલે કે માણસે બનાવેલી છે એટલે કૃત્રિમ કહેવાય જ્યારે કમ્પ્યુટર એક માનવ સર્જિત સાધન છે બરાબર ને અહીંયા આગળ આપણને સાયકલ મોટર કાર મિક્સર ઘરઘંટી કમ્પ્યુટર આ બધું જે આપણને આપેલું છે બરાબર એ બધું જ કેવું છે માનવે બનાવે છે મનુષ્યએ બનાવ્યું ભગવાને બનાવ્યું છે નથી બનાવ્યું બરાબર ને તો આ બધું કેવું કહેવાય માનવ સર્જિત સર્જિત એટલે શું બનાવવું અને માનવ એટલે મનુષ્ય આપણે બધા એટલે કે માણસે બનાવેલું સાધન છે અહીંયા નીચે જોઈએ કે કમ્પ્યુટર એક માનવ સર્જિત સાધન છે ત્યાર પછી ભગવાને બનાવેલ વસ્તુ કુદરતી કહેવાય જો વિદ્યાર્થી મિત્રો તમને જેટલી પણ વસ્તુ તમારી નજર સમક્ષ દેખાય જેમ કે આકાશ પાતાળ જળ નદી ચંદ્ર તારા સૂર્ય પહાડ આ જે દરેક વસ્તુ દેખાય છે પક્ષીઓ માણસો હે ને પ્રાણીઓ આ જેટલી પણ બધી વસ્તુઓ તમને દેખાય છે એ બધું કોણે બનાવેલું છે તો કે ભગવાને અને ભગવાને જે વસ્તુ બનાવેલી છે તેને કહેવાય છે કુદરતી વસ્તુ બરાબર ને એમાં ફૂલ છોડ ફળ ફળાદી શાકભાજી બધી જ વસ્તુ એની અંદર તમને જોવા મળે છે તો આ થઈ ગઈ કુદરતી વસ્તુ બરાબર ને એટલે કે માનવ સર્જિત હોય તે કૃત્રિમ વસ્તુ અને ભગવાને જે બનાવેલી હોય તે કુદરતી વસ્તુ કહેવાય આપણે કમ્પ્યુટરની અંદર શું કરી શકીએ છીએ તો કમ્પ્યુટરમાં તમે ગેમ રમી શકો મનપસંદ ગીત સંગીત સાંભળી શકો કાર્ટૂન ફિલ્મ જોઈ શકો ગણિતના દાખલા કરી શકો અને મજાના ચિત્રો પણ દોરી શકો છો દોરી છે ને આપણે કમ્પ્યુટરની અંદર જ્યારે આપણે લેબમાં લઈ જતા હતા ત્યારે તમને નોટપેનની અંદર તમે એબીસીડી લખતા હતા પછી કેપી રમતા હતા જેનું થઈ જતું હતું તે ગેમ રમતા હતા હે ને તો આપણે ગેમ પણ અંદર કમ્પ્યુટરમાં રમતા હતા ત્યાર પછી જોઈએ કમ્પ્યુટરના મુખ્ય ચાર અંગ છે તમને ખબર જ છે કમ્પ્યુટરના ચાર ભાગ છે અથવા તો ચાર અંગ છે કીબોર્ડ માઉસ સીપીયુ અને મોનિટર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જો ચિત્ર આપેલું છે તેની અંદર પહેલું જે દેખાય છે ઊભું લંબચરસ બોક્સ તે શું કહેવાય સીપીયુ પછી કીબોર્ડ પછી મોનિટર અને માઉસ આ ચાર ભાગ બધા ભેગા કરીએ ત્યારે કમ્પ્યુટર કહેવાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કમ્પ્યુટર આપણું કામ સરળ બનાવે છે સાચી વાત છે ને આપણે એમાં ઝડપથી લખી શકીએ છીએ કમ્પ્યુટરમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરી શકાય છે ઘણી બધી આપણે જે કંઈ પણ જેમ કે આપણે ચિત્ર દોર્યું છે બરાબર અથવા તો આપણે એબીસીડીનું નોટપેડમાં લખ્યું છે અને તમે એવું ઈચ્છો છો કે આ મારે સચવાયેલું રહે તો આપણે શું કરીએ એને સેવ કરી દઈએ છે અને જ્યારે પણ આપણે ફાઇલ જોઈતી હોય ત્યારે પાછી મેળવી શકીએ છીએ એટલે કે માહિતીનો સંગ્રહ કરી શકાય છે પછી સંગ્રહાયેલ માહિતીને જરૂર જણાય ત્યારે પ્રિન્ટ પ્રિન્ટર દ્વારા કાગળ પર છાપી શકાય છે તમે મસ્ત એવા અક્ષરથી કીબોર્ડ દ્વારા તમે એબીસીડી લખી હોય પછી તમે એવું ઈચ્છો કે તમે કોઈ પેજ ઉપર તમે આ એબીસીડીને જોઈએ છે તો પ્રિન્ટરની મદદ મદદથી આપણે એ મેળવી શકીએ છીએ કમ્પ્યુટર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે ખૂબ જ ઝડપથી કામ કરે છે કમ્પ્યુટરનો ઉપયોગ અનેક જગ્યાએ થાય છે કમ્પ્યુટરનો ઉપયોગ તમને ખબર છે ને કઈ કઈ જગ્યાએ થાય છે હે તો બેંકમાં છે પછી રેલવે સ્ટેશન પર છે પછી કઈ કઈ જગ્યાએ સ્કૂલમાં કોલેજમાં હે ને હવામાન ખાતામાં ઘણી બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે હવે તો તમે જોતા હશો તો મોલની અંદર પણ કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ ઉપયોગી થઈ ગયેલો છે હે ને તો કમ્પ્યુટર આપણને ખૂબ ઉપયોગી સાધન છે આપણે સ્વાધ્યાય જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ આગળના પેજ ઉપર તમને આપેલું છે તે જેમ કે અહીંયા ઘડી આપણને આપેલું છે કે કમ માનવીએ બનાવેલ વસ્તુ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ કહેવાય તો એની નીચે એરો કરીને લીટીની અંદર તમારે બેઠા શબ્દો લખવાના છે કે એટલે કે જે ઉપર આપેલું છે તે જ વસ્તુ તમારે નીચે લખવાનું છે એમાં દરેક વસ્તુ જે 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 જગ્યા પર એરો આપેલો છે ત્યાં બધું જ સેમ ટુ સેમ લખવાનું છે અહીંયા પણ કમ્પ્યુટર અને એની નીચેના ભાગમાં જે કંઈ પણ એરોની આપેલું છે તો ઉપરનું જે લખાણ લખેલું છે જોઈવાનું છે વાંચવાનું છે ને યાદ રાખવાનું છે અને સેમ ટુ સેમ તમારે બુકની અંદર લખવાનું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય સ્વાધ્યાયની અંદર નીચેના શબ્દો વાંચો અને લખો પ્રશ્ન એક તો એમાં પહેલું છે ઇલેક્ટ્રોનિક માનવસર્જિત પ્રિન્ટર અને કૃત્રિમ તો આ બધી જ વસ્તુ તમારે નીચેની લીટી આપેલી છે તેમાં બે બે વાર લખવાનું છે પ્રશ્ન બીજો માનવસર્જિત વસ્તુઓ હોય એમાં લાલ રંગ અને કુદરતી વસ્તુ હોય તેમાં લીલો રંગ પૂરવાનો છે તો તમને અહીંયા આગળ માનવસર્જિત કઈ વસ્તુ દેખાય છે સાચી વાત છે કમ્પ્યુટર અને મિક્સર આ બંને માનવ સર્જિત છે તો માનવ સર્જિતમાં લાલ રંગ પૂરવાનો છે અહીંયા તમને ગોળ રાઉન્ડ આપેલું છે તેની અંદર લાલ રંગ પૂરવાનો છે જ્યારે કુદરતી વસ્તુ એટલે કે સૂર્ય સૂરજદાદા અને જળ આ બંને વસ્તુમાં લીલો રંગ પૂરવાનો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન ત્રણ વિકલ્પો આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે રાઉન્ડ કરેલો છે તેમાં રંગ પૂરો અને ખાલી જગ્યા લખો ખાલી જગ્યામાં જવાબ લખો તો પહેલું છે કમ્પ્યુટર એક ખાલી જગ્યા સાધન છે તો કયું સાધન છે ઇલેક્ટ્રોનિક સાધન તો ખાલી જગ્યામાં લખવાનું છે અને જે ઇલેક્ટ્રોનિકમાં બી છે તે રાઉન્ડ કરવાનો છે બીજું કમ્પ્યુટર ખાલી જગ્યાથી ચાલે છે તો વીજળીથી ત્રીજું કમ્પ્યુટર ખૂબ જ ખાલી જગ્યા કાર્ય કરે છે તો ઝડપથી કમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો સંગ્રહ કરી શકાય છે પૈસાનો માહિતીનો કે વસ્તુનો તો માહિતીનો ભગવાને બનાવેલ વસ્તુ એટલે ખાલી જગ્યા કહેવાય કુદરતી કૃત્રિમ કે માનવ નિર્મિત તો કેવું કહેવાય કુદરતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્વાધ્યાય આપણે અહીંયા ઘડી પૂર્ણ કરીએ છીએ નોટની અંદર તમારે પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન એક અને પ્રશ્ન ત્રણ એ લખવાનો રહેશે અસ્તુ